हेलो फ्रेंड्स, આગળના ભાગમાં આપણે થંડી કાવ્ય શીખી ગયા. એની સમજૂતી પણ આપણે મેળવી. પ્રાસવાળા શબ્દોથી પણ આપણે માહિતગાર થયા. આ દરમિયાન મેં તમને એક પ્રવૃત્તિ આપી હતી. યાદ છે તમને પ્રવૃત્તિ કઈ હતી? હા, કે ફ્રીજ વિશે તમારે લખવાનું હતું. યાદ આવ્યું? ફ્રીજનું ચિત્ર દોરી એના વિશે 4-5 વાક્યો લખો. આ પ્રવૃત્તિ મેં તમને આપી હતી. મિત્રો, મને એવું લાગે છે કે તમે ફ્રીજનું ચિત્ર તો દોરી દીધું છે, પરંતુ એના વિશેના વાક્યો લખવામાં તમે મૂંઝવણ અનુભવી રહ્યા છો. તો ચાલો આજે આપણે એ વાક્યોની ચર્ચા કરીએ. ફ્રીજ વીજળીથી ચાલતું ઉપકરણ છે, એટલે કે જ્યારે લાઇટ હોય ત્યારે આપણું ફ્રીજ ચાલે. જો લાઇટ ન હોય તો ફ્રીજ ચાલતું નથી. એમાં રહેલી વસ્તુઓ ઠંડી થતી નથી, પાણીની બોટલો ઠંડી નથી રહેતી, ખોરાક ખરાબ થઈ જાય. બીજું, ફ્રીજમાં 3-4 ખાના હોય છે. જો ફ્રીજ નાનું હોય તો ખાના નાના અને ઓછા હોય છે. જો તમારું ફ્રીજ મોટું હોય તો ખાના મોટા અને વધારે હોય છે. બીજું જોઈએ તો ફ્રીજમાં દૂધ, દહીં, છાશ, શાકભાજી વગેરે વાનગીઓ મૂકવામાં આવે છે. જો દૂધ, દહીં, છાશ ફ્રીજમાં મૂકવામાં આવે તો એ લાંબો સમય સુધી ટકી રહે છે. અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે ગરમી બહુ પડે છે ત્યારે દૂધ, દહીં બગડી જાય છે અને શાકભાજી પણ ગરમાઈ જાય છે. ફ્રીજમાં પાણીની અને શરબતની બોટલો મૂકવામાં આવે છે. જો આપણને બધાને ઠંડુ પાણી પીવાનું ખૂબ જ ગમતું હોય અને ઉનાળામાં તો બહુ ગરમી લાગે છે એટલે માટલાનું પાણી તો આપણને ભાવતું જ નથી, તો ત્યારે ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી આપણને ખૂબ જ ગમે છે. આઈસક્રીમ હોય, બરાબર, ઠંડા પીણા હોય તો એ વસ્તુ ઠંડી રાખવા માટે ફ્રીજ આપણને ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ફ્રીજમાં ફળો આપણે રાખી શકીએ. ચીઝ, બટર, ટમાટો કેચઅપ છે, બરાબર, રાખી શકીએ. કારણ કે ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ લાંબા સમય સુધી બગડતી નથી એટલે આપણે ફ્રીજ ઘણું જ ઉપયોગી છે. તમે તમારા ફ્રીજમાં કઈ કઈ વસ્તુઓ રાખો છો એ મને જણાવજો. હવે ચોપડીમાં આપેલ પ્રવૃત્તિ આપણે જોઈએ. જો ચોપડીમાં તમને પ્રવૃત્તિ આપી છે, અભિનય થઈ શકે તેવા બાળગીતોનો સંગ્રહ તૈયાર કરો. બાળગીતો તમે પહેલાં નાના હતા ત્યારે તો ઘણા કર્યા હતા, હવે તો તમે ભૂલી ગયા છો. તો હવે તમારે અભિનય થઈ શકે એવા બાળગીતો તમારે ભેગા કરવાના છે. એક બાળગીત હું તમને સંભળાવું છું. સાંભળવું છે તમે? ચાલો તો આપણે સાંભળીએ બાળગીત. મા મને ડીંગલી બોવાલી રે, મા મને ઢીંગલી બોવાલી રે, ઢીંગલી થાય છે બો કાલી રે, ઢીંગલી થાય છે બો કાલી રે, મા મને ઢીંગલી બોવાલી રે, મા મને ઢીંગલી બોવાલી રે. હું તો એના હાથમાં બંગડી પહેરાવું, હું તો એના હાથમાં બંગડી પહેરાવું, એણે મારી આંગણીઓ ઝાલી રે, એણે મારી આંગણીઓ ઝાલી રે, માં મને ઢીંગલી બોવાલી રે, માં મને ઢીંગલી બોવાલી રે. પગમાં મોજડી મેં તો પહેરાવી, પગમાં મોજડી મેં તો પહેરાવી,
ढींगली धीमे धीमे चाली, ढींगली धीमे धीमे चाली, माँ मने ढींगली बोवाली रे, माँ मने ढींगली बोवाली रे। એના પછીની પ્રવૃત્તિ આપી છે કે જોડકણાનો અંક બનાવો। જોડકણા ગાઈ શકાય બરાબર, તો એ જોડકણા પણ આપણે જોઈએ। હું તમને થોડા જોડકણા બતાવું છું, એ સિવાયના જોડકણા તમારે ભેગા કરવાના છે બરાબર। હવે જોઈએ ઋતુઓના જોડકણા। શિયાળે ટાઢ ગોડડા કાઢ, ટાઢ ટાઢ કરીએ નહીં, ટાઢના માળિયા મળીએ નહીં। હવે ઉનાળાની ઋતુનું જોડકણું, ઉનાળે ટાપ પંખો આપ, ઉની ઉની લુવાય બાબો નળની નીચે નાય। ચોમાસાની ઋતુનું જોડકણું, ચોમાસે પાણી છત્રી આણી, છત્રી છે રૂડી કાગડો થઈ ઉડી। એ પ્રમાણેના હવે બીજા જોડકણા આપણે જોઈએ। મોર મોર આવજે સાથે દિલને લાવજે, દાણા આપો ખાજે પાણી આપો પીજે, થે થે નાચજે મને પણ નચાવજે। આમ ઉડે ટેમ ઉડે વાંકી કરે ચાંચ, કાળું કાળું અંગ એનું બાડી એની આંખ, ભૂડો એનો રાગડો એનું નામ કાગડો। ડબલ ડેકર બસ ચાલે દસ માસ, પેટ્રોલ આપતા ફસ દોડી જાય ઝટ, બસ ચલાવે ડ્રાઈવર ટિકિટ આપે કંડક્ટર। દિવાળી આવી દિવાળી આવી, ફટાકડાની ફડાફડી, મીઠાઈ ખાવાની મજા પડી, મજા પડી રે ભાઈ મજા પડી। દાદાજીનું જેકેટ લાલ, દાદી ઢોળી ઢોળી, રટુમડાને રંગીન ગાલ, કરશે દાદા માલ માલ। આ જોડકણાઓ તમે જાતે ગાઓ।